ભરોસો હોય એટલો જ માણસ ને ભરોસો હોવો જોઈએ. આ કોઈ પ્રયોગ કરવાનો વસ્તુ નથી, પામવાનો મુદ્દો છે. એટલે કવિ લખે, પ્રભુ તને કશું કદી ન કહું, વાલા તું આપે એટલું લઉં, મોટી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ન ખાઉં. આ રિલાયન્સ વાળાના મહેમાન થાય તો એ ભજિયામાં મરશું જ નાખે કે હોને ગીન્યું નાખી ન ભજિયા કોકિલા પર બનાવે. બ્રાહ્મણની ઘીરે આવતો બટેટા નાખીને બનાય, વાણિયા ની ઘીરે આવતો દુધિયા નાખેલા હોય, હે એમાં કોઈ મહાન સાધુ ની ઘીરે દાંધો જીત્યો હોય એટલું. ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા, અથવા તો આનું બન્યું શું એના માટેની કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર નથી. કેવલ જેને ભરોસો હશે પામી જાય. આ ભરોસાની વસ્તુ છે. આજે જ કથામાં હિરણ દાદાએ બહુ સારી, જોકે આ એ તો સારી તેની કથા હોય, પણ એક બે એવા પ્રસંગો સાહેબ આપણને અડી જાય. હજારો માણસ તમને સાંભળતા હોય ને, એ હજારો હજાર માથે બોલા તું જ નથી, હજારોમાં હજારેનો એક બેઠો હોય ને, લાખેનો એને શબ્દ અડી જતો હોય અને એ જાણે એના જીવનનો ટર્ન મારી જાય. એક મારા જામનગરની બાજુમાં હમણાં જ બાપુ મોરાટ બાપુ અમે ગયા સાહેબ, અમારા સમાજમાં એક બહુ સારા મોટા માણસ, ખૂબ ભગવાનની એની પાસે એની ખૂબ એની ખૂબ પર મહેરબાની, પણ થોડી કોઈ ટેવ સમાજના નિયમ પ્રમાણે. બાબુ કે બે કલાક ક્યાંક ઘડીક આપણે ખોટી થવું છે, મને એ જ વાળી મગજમાં આવી. 108 તો માંદાને જ ગોતે ને, ઘણા એમ કે માયાભાઈ બાપુ આરે ઓલો ભાઈ રે, કે હું બાપુ આઈને આરો રાખે એમાં કઈ છે નહીં, તું એને એમ કહું તારામાં છે તું આગો હું કામ મળ્યો. બાપુ તો ઝૂલે બેઠેલા, એ વાહ એવો ડાયો છે, માણસ આ વિચાર આવ્યો ક્યાંથી?
બાપુને હેલો નાખ્યો મૂંઝો બેઠ આમાં મૂંઝું ફોરી નાખ મળી. મેં બાપુને હાજરે કીધું, બાપુ અત્યારે ભાઈ એના મોઢા મને શબ્દ લખ્યો, બાપુ આ માણસ મને મારી નાખ્યો, મને વાટે નહોતી તમે મારી વાળી. મારી નાખ્યો શબ્દ કેમ આવ્યો એના મારી સાહેબ? જે માણસની અંદર યુટર્ન મારવાની તેવડ હોય, પણ આ ભક્તિ ભાઈડા જ કરી હતી, રાકાનું કામ જ નથી. ભલા મને આ ભલે બ્રાહ્મણ છે, પણ આ ભાઈડા વર્ત કેવાય ને આ કથા કરવી? આ હું માય ટાંગલાનું કામ છે એકચ્યુઅલી એસ્ટિમેન્ટ કઢાવીને મંડપના કેટલા છે નામ કેટલા એ સરવાળા મારે એના મુદ્દા જ નથી. આ બુદ્ધિનો વિષય જ નથી, આ હૃદયનો વિષય છે. ભલા મને પીઢીમાં કાંઈક ભૂઈને પીડા હોય ને, ન્યાજ જે ખેતરમાં જે બિયારણ પીડ્યું હોય એ ઉગે. ખડ તો બધાના ખેતરમાં ઉગતા હોય, પણ ખેડ તો એ ખડ ઉગ્યા હોય ને એને તો રાપુ માગીને પાડી નાખવામાં આવે. સાહેબ ખડ તો ઉગે, સરળ ના ઉગે, જેવી નદી એવું ખડ ઉગે. પણ હારો છોડવો તો હારા ખેતરમાં છોડવો. આ બાવલની માવજત લેવી પડે કોઈ દી, એટલા વાગે પાણી પાછો પછી એને દવા છાંટશે તોય નથી કોળતા, મકોણા આટા મારતા હોય તોય. એ તો તમારે આંબાના રોપા કરવા પડે બા, કે જ્યારે હારા ફળની આશા હોય. એમ હારા સમાજના જતન માટે આ કથાવું છે, એને ખાતર દેવાની આ કથાવું છે. એની વાતો થતી હોય, સાહિત્ય બોલાતું હોય, ભજનો ગવાતા હોય, કોના માટે? બધા માટે નથી. ઉભા વાહડા ગોળે રખડવા એના તો તમે પરીક્ષિત ની પાસે બેહાડો તોય આગો ભાગે નથી. ઘણા ગંગામાં પગ બળ કે ના હોય તો એટલી વાર લાગે ભાઈ નથી ના નજરે જોયેલા છે ભાઈ એવા પાસા તો ભાઈ એને ભરોસે રે બાલજી. પણ ભરોસે વાવ્યું બધા પોટા સીધા ફૂટે. ઘણા દાણા આડા પડે કોઈ દે પીડ્યો કેટો કોક ના ખેતર માં ડુંડું નીકળે. એ તો જે વાવે ઈ જ લડે, બીજાના ખેતરમાં કોટા ન ફૂટે. ભલા મને એટલે કવિ કાગ બાપુ લખે, અને એમાંય બાપ આજ રાણુ માનું આજ કાર જ ગયો. આની બઢડા જાઓ, આગલી સીટમાં બેઠા બેઠા રાણુ માં જાતા હોય એટલે બે પોતેલા કરી લીધી છે. ગાવા ગાવા મારે મારી તારા ગીત પછી જે માનો ભાવ જે ચાલુ કરે માળી તારા બેહણા 52-58 અંતર સુધી એમ કહેવાય તા તો મઢડું આવી જાય. બસ આ જે ભરોસો જે છે, તમે કોઈ દિવસ તમે આ મુસાફરી કરો છો કેટલો આપણને ભરોસો? તમે આપણો બસમાં આપણે બેહી જાય, સ્લીપિંગ કોર્સમાં હોઈ જાય, તમારું કેબિન બેન કરી અને કોઈ ની કોઈ ડ્રાઈવર નું મોઢું ઊંઘવા ગયો, પીધેલો છે કેમ છે, હું છે, કઈ લાઈફ નો છે, કેવો છે, ડ્રાઈવર ઉપર ભરોસો છે? તમને તમારા ધર્મ ઉપર ભરોસો નથી? ભલા મને તમે પ્લેનમાં બેસી જાઓ, અમેરિકા જતા હો, એક કલાક આકાશમાં હાલુ જતું એમ
900,000 કિલોમીટર ની ઝડપે કોણ પાયલોટ ની કેબિન માં ગયો, કોણ હાકે હવે? અને કોઈ ધર્મ ની વાતો કરતા હોય એના તમે પાસપોર્ટ ખોલો છો? તમે કેટલું ભણેલા છો અને તમે ક્યાંથી શીખ્યા છો? તમારા બાપુજી પાસે શીખ્યા, તમારા બાપુજી પાસે ઘણું જ હતું, પણ તમે ન શીખી ગયા, તમારા બાપુજી અમને આપી દીધું. આ ચારણ લોકો છે, કડરન કડરન બોલે છે, તે કેમ બોલે છે? એ બસ એ તમારા બાપુજી ની જીભ જે નોતી બોલી હતી ને, એ ડાયવર્ટ થઈ ગયું. હકીકત છે, બ્રાહ્મણ નો દીકરો શ્લોક બોલતો હોય સાહેબ, એવું એ કેવી રૂચાઓ નીકળતી હોય મોઢામાં. તમે એક કામ કરો સાહેબ, ત્યાં કેટલા ના હરખ થાય? એક દીકરો જન્મેતા એક અરે કચ્યા ના જન્મ થાય બીજી આંકડો માંડ્યો. પેલો તો એક બાપ નો જન્મ થાય, એક મા નો જન્મ થાય, એક કાકા નો જન્મ થાય, એક નાના નો જન્મ થાય, એક નાની નો જન્મ થાય. કેટલો કેટલો જન્મ થાય છે! દીકરાનો જન્મ થાય એટલે એક તો મા નું પ્રાગટ્ય થાય, પછી માથી મોટું કોઈ નહીં હો, માની મા થવા જાય ને એ નાની થઈ ગઈ, માની મા થવા જાય ને મારી માનું ધાવણ લાજે પાછા ડગલા પર, મારા બાપ નું કુળ લાજે, આ બોલનારા છે હજી આ ધરતીમાં? શિવાજીના દીકરાને સંભાજીને જયારે કેદ કર્યો ઔરંગઝેબે, ત્રણ ત્રણ મહિના સુધી રિવાઈવો છે યુવાન, તું મારો ધર્મ સ્વીકારી લે, અડધું રાજ્ય તને આપું, તારું મહારાષ્ટ્ર પાછું આપું, મારો બાપ શિવો લાજે, તારી ધરતીનું અન્ન ત્રણ મહિના માણસ મોઢામાં અન્નની કાકરી ન નાખે, એટલું નહીં પણ ડર ધકતા હળિયા લઈ અને સંભાજીની આંખમાં નાખવા જાય, હજી માની જા સાહેબ, એક એક આંખ ને એક આંખ ને 15 દી પછી, એક આંખ ને બીજા 15 દી પછી છાતી ઉપર હાથીઓના પગ મુકાવી મુકાવીને જીભ કાઢવામાં આવી, એની જીભ કાપવામાં આવી, છેલ્લે ઔરંગઝેબને સ્વીકારવું પડ્યું, સંભાજી મારે 4 દીકરા છે, પણ એમાં જો એક તારા જેવો હોય ને તો આખા હિન્દુસ્તાન ને સુમેળ બેસાડે. સંભાજી એટલું બોલ્યું, પછી તો બોલવાનું નહીં, આમ કહેવા ગયો કે રોજ એક અંગ કાપી નદીમાં નાખી દે. આ દેશના યુવાનોને, આવા યુવાનોની જે તલપાપડ થયા છે ને, એની કથાઓની જરૂર છે, તો અંદર વેદના પેદા. ઠીક છે, ગાંધી બાપુને પ્રણામ. હાવ લાકડાની તલવાર આઝાદી નથી મળી, આમાં ભગતસિંહ જેવાના અને કયકને ફાંસીઓ મળી છે સાહેબ. દરેક કરતા વધારે વધારે જવાબદારી મા ઉપર છે. તમે આ ભજન લીધું ને, જેની માવુ પોતાના સંતાનોને મોટા કરવા પોતાના શરીર અર્પણ કરી દેતી હોય ને, ખાક થઈ જતી, એના દીકરા જ આવા ડંખીલા થાય સાહેબ. નથી
અને અમે હમણાં મને કે સમજાતું જ નથી. પેલા છોકરા તાળીઓ ભરી દૂધ પીતા ફીણ ની મૂછું થઈ જતી. બાળક હતો પણ બાબા જેવો લાગતો એટલે બાબા જેવી થોડી મૂછું દેખાતી. ડેરી માંથી પૈસા આવે એનું ખાંડ લેવાનું, ખાંડ ભેહુણ ખવડાવવાનું, એને દોવાની, એનું દૂધ ડેરી માં ભરવાનું, એના પૈસા આવે માલ આપણે જેટલા રાખ્યા. ગોળ બાપા બહુ એટલી ખબર ન હોય, જગાથી ગા રાખતા હોય ને બાકી તો યજમાન ની ઘેરેલી દૂધ ના કળશ આવી જતા હોય. આજે આઠમ છે તે ગોળ દાદા એ તો ગયું હોય ભગવાન જોતું બોલ કરે એમ કેવા. ના હજી હજી આપણે ગામડા વચવાનું છે. વાહ મૂળિયા, એ મૂળરાજ, હા 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 મૂળરાજ, આકા આમાની વાર્તાને મૂળરાજ યાદ રહે. મૂળરાજ મારો બાપ, મારો મૂળરાજ. તારે શેઠ નું ના સંભળાતું, મારું પણ સંભળાય. ફોન માં બોલ્યું હતું કે હળવું તો બોલો ને હું સાંભળું છું. તારા ઉડે ને કે શેઠ એટલા એની પાસે ના ના દેજે દેશે છે બે ત્રણ બંડલ હજી લેજે. હા રેકોર્ડ થઈ જાય વિડીયોમાં એમ દેખાડવા થાય વોટ્સઅપ જોઈ પોતે. ના આમાં જેવું દેખાવ